આપણા દેશમાં અને પૂરા વિશ્વની અંદર દિવસે ને દિવસે હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીનું પ્રમાણ વધતું જ જાય છે. આ બીમારી વધવા માટે આપણી રહેણીકહેણી, આપણો ખોરાક જવાબદાર છે. અમુક કારણોમાં વારસાગત પણ હોય છે. રહેણીકહેણીમાં આપણું બેઠાડું જીવન એના માટે મૂળભૂત જવાબદાર છે. આ ઉપરાંત આપણા ખોરાકની અંદર ચરબીયુક્ત ખોરાકનું પ્રમાણ વધી ગયું છે. તેલ, ઘી એવા ખોરાકનું પ્રમાણ આપણે વધારે લઈએ છીએ, જેના હિસાબે આપણા શરીરની અંદર આ બીમારીનું પ્રમાણ વધતું જાય છે. આજે આપણે ચર્ચા કરવાની છે ફ્લેક્સ સીડ, અળસી વિશે. અળસીને આપણે સૌ જાણીએ છીએ, અળસી એ હાર્ટ ટોનિક તરીકે ઓળખાય છે. હું ડૉક્ટર નરેન્દ્ર ખત્રી બીપીટ્સ વિથ હેલ્થી ટિપ્સની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે અળસીના ગુણધર્મ અને અળસીના ઉપયોગ વિશે ચર્ચા કરીશું. અળસીની અંદર વિપુલ પ્રમાણમાં આયરન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, વાઇટામિન B1, વાઇટામિન B6 જેવા તત્વો રહેલા છે. આ ઉપરાંત અળસીની અંદર ઓમેગા 3 ફેટી એસિડ અને આલ્ફા લિનોઇક એસિડ પણ રહેલું છે. અળસી આપણા શરીરમાં શું ફાયદો કરે છે તેની વાત કરીએ તો અળસી એ વેઇટ લોસ કરવા માટે ખૂબ મદદરૂપ છે. અળસી પાચન શક્તિ વધારે છે. અળસીની અંદર ડાયટરી ફાઇબર્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જેથી કોન્સ્ટિપેશન, કબજિયાતની તકલીફ હોય એના માટે અળસી ખૂબ ફાયદાકારક છે. અળસી ડાયાબિટીસના દર્દી માટે પણ ખૂબ ફાયદાકારક છે. અળસી ઇન્સ્યુલિનનું લેવલ જાળવે છે, જેથી શરીરની અંદર બ્લડ શુગરનું લેવલ જળવાય છે. અળસીનો મેઇન ઉપયોગ વિચારીએ તો અળસી એ આપણા હાર્ટનું ટોનિક છે. અળસીની આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે, એમાં પર્ટિક્યુલરલી LDL કે જે ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય છે તેનું પ્રમાણ ઘટાડે છે, જેના હિસાબે આપણા બ્લડ પ્રેશરનું પ્રમાણ કંટ્રોલ રહે છે અને હૃદય મજબૂત થાય છે. અળસીની અંદર ઓમેગા 3 ફેટી એસિડ અને આલ્ફા લિનોઇક એસિડ નામનું તત્વ રહેલું છે, જે આપણા હાર્ટને મજબૂત કરે છે અને હાર્ટના ધબકારાને નોર્મલ રાખે છે. અળસી માટે એક નવું સંશોધન થયું છે. અળસીની અંદર લિગ્નન્સ નામનું તત્વ આવેલું છે. એ લિગ્નન્સ છે જે હૃદયની ધમની હોય એની અંદર પ્લેક જે જામે હૃદયની ધમનીમાં બ્લોકેજ થાય, એ બ્લોકેજ થવાનું કામ અટકાવે છે, જેથી હૃદય મજબૂત થાય છે અને હૃદયની અંદર એટેક અથવા હૃદયરોગ આવવાની શક્યતાઓ ઘટાડે છે. મિત્રો, અળસીના ફાયદા અનેક છે. તો અળસીનો ઉપયોગ કેવી રીતે કરવો? તો અળસી એ મુખવાસ તરીકે વપરાય છે. જમ્યા પછી તમે એક ચમચી અળસી ખાઈ શકો છો. રોટલી કે રોટલો બનાવતા હોઈએ તો એ લોટની અંદર એક ચમચી અળસી નાખી અને એ પછી રોટલી રોટલો બનાવો તો પણ અળસીનો ઉપયોગ કરી શકાય છે. અને ત્રીજો ઉપયોગ બતાવું તો અળસી પાવડર બનાવી દેવાનો અને સાંજે સૂતી વખતે એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી અળસી પાવડર નાખી અને મૂકી દેવાનો છે. સવારે ઉઠી અને એ પાણી સહેજ નવસેકું કરવાનું છે અને નવસેકું કર્યા પછી પાણીને ગળી લેવાનું છે. એની અંદર થોડું મધ અથવા થોડું લીંબુ નાખી અને સવારે પીવાનું છે. તેનાથી પણ અળસીનો પૂરેપૂરો લાભ આપણને મળે છે. જેને હૃદયરોગની તકલીફ હોય, જેને બ્લડ પ્રેશરની તકલીફ હોય અથવા જેના ફેમિલી હિસ્ટ્રીમાં બ્લડ પ્રેશર અથવા હૃદયરોગની તકલીફ હોય, એમને સૌએ અળસીનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ, જેનાથી આપણે હૃદયરોગ સામે બચી શકીએ છીએ. એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તમારી જે પણ દવાઓ ચાલતી હોય દવા ચાલુ રાખવાની છે, એ સાથે સાથે તમે અળસીનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, આવી જ રીતે આપણે શરીર તંદુરસ્ત કેવી રીતે રહે એ વિષય ઉપર ચર્ચા કરતા રહીશું. તમે અમારી સાથે જોડાયેલા રહો, અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે સૌ સાથે મળીને તંદુરસ્તી તરફ એક ડગલું આગળ માંડવાનું છે. નમસ્કાર. જય ભારત. જય હિન્દ.